શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચેતર ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 6 નર્મદા મૈયા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં પાઠની સમજૂતી મેળવી. આજે આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તેમાં 1, નર્મદા મૈયા પાઠના લેખક કોણ છે? એ રમણ પાઠક, બે રમણલાલ સોની, સી રમણલાલ જોશી, ડી કાકા કાલેરકર. સાચો વિકલ્પ છે બે રમણલાલ સોની. 2, નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે? એ ગુજરાતમાંથી, બી મહારાષ્ટ્રમાંથી, સી મધ્યપ્રદેશમાંથી, ડી હિમાલયમાંથી. સાચો વિકલ્પ છે સી મધ્યપ્રદેશમાંથી. 3, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે? એ શુક્લતીર્થ, બી ગલતેશ્વર, સી સોમનાથ, ડી દ્વારકા. સાચો વિકલ્પ છે એ શુક્લતીર્થ. 4, નર્મદા શબ્દનો અર્થ શું થાય છે? એ પૈસા આપનાર, બી ધન આપનાર, સી સમૃદ્ધિ આપનાર, ડી આનંદ આપનાર. સાચો વિકલ્પ છે ડી આનંદ આપનાર. 5, ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયા છે? એ 101, બી 105, સી 108, ડી 110. સાચો વિકલ્પ છે સી 108. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તેમાં 1, ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? જવાબ, ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ આવેલું છે. 2, નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન કયું છે? જવાબ, નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન મધ્યપ્રદેશના માઇકલ પર્વતની તળેટીમાં આવેલા અમરકંટક સરોવર છે. 3, નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી? જવાબ, આપણા ઋષિ મુનિઓ નર્મદાના વખાણ કરવામાં થાકતા નથી. 4, ધુઆધાર એટલે શું? જવાબ, ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધાર. 5, ગુજરાત ઉપરાંત બીજા ક્યાં રાજ્યને નર્મદાના નીર મળશે? જવાબ, ગુજરાત ઉપરાંત રાજસ્થાને નર્મદાના નીર મળશે. 6, પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરવો એટલે શું? જવાબ, પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો. 7, નર્મદા ભારતના કયા કયા બે ભાગ પાડે છે? જવાબ, નર્મદા ભારતના આ બે આડા ભાગ પાડે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. 8, નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? જવાબ, નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. 9, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? જવાબ, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તેમાં 1, નર્મદાને રેવા શા માટે કહે છે? જવાબ, રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. ક્યાંક એક ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે. 2, નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? જવાબ, નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે, તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે. 3, બંદરકૂદની વાતમાં સાહસની શ્રી વાત આવે છે? જવાબ, એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે છે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તેમાં 1, પર્વત સમાનાર્થી ડુંગર, નજીક સમાનાર્થી પાસે, કિનારો સમાનાર્થી તટ, શિલા સમાનાર્થી પથ્થર, લાભ સમાનાર્થી ફાયદો, જળ સમાનાર્થી શબ્દ પાણી. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. તેમાં પૂર્વ તેનું વિરોધાર્થી પશ્ચિમ, સુંદર તેનું વિરોધાર્થી કદરૂપું,
ઊંચે તો એનું વિરોધાર્થી નીચે, અંજવાળું તો એનું વિરોધાર્થી અંધારું, લાંબી તો એનું વિરોધાર્થી ટૂંકી, સુખ તો એનું વિરોધાર્થી શબ્દ દુઃખ. પ્રશ્ન નંબર 6. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તેમાં 1. હોડીમાં બેસીને ફરવું, સલેગા કરવી, જવાબ નૌકા વિહાર. 2. સાંબેલા જેવી જાડી ધાર, જવાબ મુશળધાર. 3. ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, જવાબ મેઘધનુષ્ય. 4. નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ, જવાબ બેટ. 5. લોકોનો ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા, જવાબ લોકમાતા. પ્રશ્ન નંબર 7. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તેમાં 1. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે જવું, જવાબ શીઘ્ર પ્રવાસ કરવો. વાક્ય: લેખકે નર્મદા મૈયાનો પ્રવાસ પંખીની પાંખે ને પાણીના પ્રવાહે કર્યો છે. 2. જીવાદોરી હોવી, જવાબ જીવનનો મુખ્ય આધાર હોવો. વાક્ય: નર્મદા ગુજરાતની જીવાદોરી છે. 3. સ્વપ્ન ફળવા, જવાબ ઈચ્છા પૂરી થવી. વાક્ય: દીકરો ડૉક્ટર થતાં મોહનલાલના સ્વપ્ન ફળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રશ્ન નંબર 6 ના, જેનો આપણે આજે અભ્યાસ કર્યો. થેન્ક યુ.